હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે જોયું હતું કે ગુડ વિધેયનો વિકલન. હવે આમાં મેં તમને સમજાવ્યું હતું કે આને આ બાજુ લઈ આવો, ઝીરો કરી નાખો, અથવા તમે આ બાજુ રાખો તો કંઈ વાંધો નથી. પછી x y હોય, બે ચલ ભેગા થયા તો x એમ dy / dx + y એમ x નો x પ્રત્યે 1, આનું કામ પૂરું થઈ ગયું, + y² નો 2y * dy / dx લખવું જરૂરી છે. આ બોલાય ગઈ माइनस टेन एक्स नू माइनस एक्स स्क्वायर एक्स माइनस होता है एवं टेन नू एक्स स्क्वायर एक्स माइनस वाई नू माइनस डी वाई डी एक्स बराबर जीरो नू विकलन जीरो. अबे डी वाई डी एक्स वाला पद भेगा कर दी था, पची अचर पद भेगा कर दी था, ना बाजू लिए वा डी वाई डी एक्स में सूत्र करता बने. आ मेथड करो अथवा तुमने शॉर्टकट मेथड वन में समझाई थी कि यहाँ एफ ऑफ एक्स वाई बराबर जीरो गुड भी थे એના ઝીરો લઈ આવો. આ જે હોય f નામ આપ્યું હતું આપણે, શું નામ આપ્યું? f ઓફ x હોય એનું x પ્રત્યે પાર્શિયલ વિકલન. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખવામાં ભૂલ ના કરતા ડેલ સિમ્બોલ છે, પર ડેલ f / ડેલ x એને p નામ આપ્યું હતું. x પ્રત્યે વિકલન કરો ને પાર્શિયલ, તો y અચળ તરીકે કામ કરે. અચળ તરીકે કામ કરે એટલે અચળ વાળા નિયમો લાગે, જેમ કે ગુણાકારમાં અચળ હોય તો એમ રહેશે અને x નું 1 થશે, y² આખો અચળ થઈ ગયો એટલે 0, माइनस टेन एक्स नो माइनस एक्स स्क्वायर एक्स अने खाली माइनस वाई छे तो ये अचर थी क्यों एम जीरो जीरो लगवानी कहीं जरूर नहीं. पछी आनो वाई प्रत्यय करो ने तो एक्स अचर तरीके काम करे, तो ये गुणाकार में एच आ एक्स अचर छे એટલે वाई नो 1 જ્યારે एक्स नो आ वाई स्क्वायर नो 2y माइनस टेन एक्स आपको अचर थी क्यों એટલે जीरो वाई नो वाई प्रत्यय माइनस 1 થઈ ગયું. આ આઈ બુક ક્યુબ અને આઈ બુક બી અને ફોર્મ્યુલા હતી dy / dx ની ફોર્મ્યુલા માઇનસ p / q. આ એન્જિનિયરિંગ માં ભણવાનું આવે જ છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે અહીંયા શોર્ટકટ તરીકે એનો ઉપયોગ કરી શકશું. હલો આવો, આગળ હવે આપણે પૈસા હતા સ્વાધી 5.3 નો પાંચો, x² + xy + y² = 100. વિદ્યાર્થી મિત્રો, હવે x² નો x પ્રત્યે વિકલન કેટલું થશે? 2x. x y ને બે ચલ થયા તો u e મતલબ ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો, x એમ y નું dy / dx + y એમ x નું 1 થઈ જશે, લખતો નથી ગુણાકારમાં 1 આવે લખતો નથી. y² નું 2y dy / dx = 100 નું અચળ નું 0. હવે જો x dx અને અચળ પદ આવી y એને ભેગા કર્યા પ્લસ અહીંયા x અહીંયા x અહીંયા પ્લસ 2y ઇન્ટુ dy / dx બરાબર dy / dx વાળા પદ ભેગા કરે, તો આ નોની બાજુ લઈ જાઉં તો dy / dx બરાબર માઇનસ 2x + y આખું એમ લઈ લ્યો, આ છેદમાં જશે ગુણાકાર વડે આ જવાબ આવે. હવે શોર્ટકટ મેથડ, જો શોર્ટકટ મેથડ યુઝ કરવી છે શોર્ટ કી એમસીક્યુ માટે, તો અને ઇક્વલ શું કરવાનું છે? આપણે ઇક્વલ 0 કરવાનું છે અને f નામ આપી દેવાનું, તો del f / del x = p. આનું x પ્રત્યે પાર્શિયલ વિકલન, પાર્શિયલ વિકલન કરો એટલે y અચળ તરીકે કામ કરે, તો x² નું 2x અહીંયા y અચળ તરીકે કામ કરે છે એટલે y ગુણાકાર માં એનો x નું 1 અને y અચળ એટલે 0, આનું પણ 0 જવાબ આવે. પણ del f / del y કરો તો જો x² અહીંયા x અચળ છે એટલે x² અચળ થશે એનું 0, અહીંયા x અચળ છે y નું 1 એટલે x ગુણાકારમાં છે એમ y નું 1
plus 2y આ જવાબ આવી ગયો હવે dy by dx minus p by q ફોર્મ્યુલા તો minus p મૂકી દો 2x plus y અને q મૂકી દો x plus 2 આવી ગયો છે કે નહીં ઈઝી બરાબર આગળનું માઈનસ એઝ ઈટ ઇઝ અહીંયા ભૂલના બધા del છે del સિમ્બોલ છે આ બે વિંગ્સ સાથે જે ખાસ ધ્યાન રાખજો બરોબર છે આ વસ્તુ શોર્ટકટ માટે તમે યુઝ કરજો પરિસમ 2 માર્ક્સમાં પૂછાણું અને તમે આ મેથડ કરી તો 0 માર્ક્સ મળશે બરોબર કેમ કે આપણો સિલેબસ નું નથી હજી ભણવા માં જી વાર છે બરોબર છે એટલે ખાસ શોર્ટકટ માટે યુઝ કરવાની છે એટલે ખાસ કરવાની ક્લિયર હલો હવે પાંચમો હજી છઠ્ઠો છઠ્ઠો x³ + x² y + xy² + y³ = 81 તો આમાં ઘણા બધા પદ ભેગા થાય છે તો જો x પ્રત્યે વિકલન અહીંયા લખો તો લખી શકાય x પ્રત્યે વિકલન એટલે 3x² નું 3x² 3x x³ નું 3x² ઘાત આગળ એક ઘાતો છે જો અહીંયા બે છે આ ભેગા તો કૌંસ કરવાનો x square m nam y nu dy by dx plus y m nam x square nu 2x par 2 me aagal lage anu kaam puru thi plus anu kaam to ahiya pan be chal bhega the to x x m nam y square nu 2y into dy by dx plus y square m nam x nu 1 y cube nu 3y square into dy by dx aa baju 81 nu 0 have jo achal pad bhega kar do achal pad chal da બરાબર અને અચળ પદ ભેગા કરો 3x² + 2xy 2yx કે 2xy લખો કોઈ ફરક પડે ને y² પ્લસ હવે dy dx વાળો પદ તો બધા પ્લસ જ છે એટલે અહીંયા x² આવશે અહીંયા 2xy આવશે અહીંયા 3y² આવશે બરાબર જી વન ઓલી સાઈડ લઈ જશો dy dx બરાબર શું થશે આવડી બાજુ જશે ને માઈનસ 3x² + 2xy plus y square छेद में x square plus 2xy plus 3y square बराबर आ सॉर्ट करने दी जब मैं कर रही थी कर चुका हूँ बराबर आइडिया आ गया सर मैं अगर सात में हो जो जो सात में आइए भी खुना नहीं अंदर x square तो सुन ખૂણાની અંદર x² આવશે 7 નું sin square y plus cos xy બરાબર k k અચળ તો જો ખૂણામાં x હોય તો જો sin square y નું ડાયરેક્ટ પર નિર્ભર છે x પ્રત્યે વિકલન 2 આગળ એક ઘાત ઓછી અને અંદર આ sin નું cos y ઇન્ટુ બાજુ ખૂણાનું y નું x પ્રત્યે વિકલન dy by dx ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પ્લસ cos નું શું થશે એટલે કે માઈનસ sin xy આટલું કરી નાખો પછી આ xy નું ભૂલી જાય xy નું ગુણાકારમાં આવશે વિદ્યાર્થી મિત્રો x m નું y નું dy by dx + y m નું x નું 1 = 0 જો આ લખતા ભૂલી જાય છે ગુણા આ ખૂણા નું વિકલન બાજુમાં આવે છે પર ચેઇન રૂલ પ્રમાણે હવે જો d આના અંદર ભૂલી નાખશું તો sin આ 2 sin y cos y સાની ફોર્મ્યુલા થઈ ગઈ sin 2y ની ફોર્મ્યુલા થઈ ગઈ into dy by dx તમે ના લખો તો પણ હાલે અંદર ગુણી નાખો x sin xy dy by dx અને પ્લસ માઈનસ થયા છે y sin xy બરાબર સી ઓલી જાર થોડી સાઈડ લઈ જાઓ અચળ પદ ને આમાં બે માંથી dy by dx કોમન એટલે રહેશે sin 2y માઈનસ x sin xy બરાબર 2y છે ને xy છે એટલે ભેગું ના થાય અને આ બાજુ થશે y sin x અને ઓલી સાઈડ ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવી જશે dy by dx y sin xy છેદમાં sin 2y minus x sin xy બસ આવડશે તમને બહુ ઈઝી છે ખાલી એની આ ભૂલ પડે છે છોકરાઓ અહીંયા એ ખૂણાનું વિકલન બાજુમાં લખતા નથી હવે આગળ સાતમો હવે આઠમો ચલો
सात मो थी गयो अबे आठ मो माइनस साइन वर्ड कॉस वाई नो इक्वल माइनस साइन वर्ड
અહીંયા હું કિંમત મૂકીશ -9y તો માઈનસ નો અહીંયા નીચે લખું કે ઉપર લખું એ ફરક પડે નહીં હવે અહીંયા રહેશે sin y sin y નો આપણે આની પ્રમાણે બનાવવું હોય તો શું આવશે √1 minus cos square y બરોબર છે તો માઈનસ અને cos y ની કિંમત મૂકી દીધી મે x એટલે ખાલી cos inverse નું વિકલન કેટલું થશે cos inverse નું વિકલન કેટલું થશે તો કે -1 upon under root sin inverse અને cos inverse માં ફરક કેટલો ખાલી ઓમાં 1 upon under root 1 minus x square આવશે અને cos માં -1 upon under root 1 minus x square આવશે તો ત્રીજું સૂત્ર tan અને cot હવે સાબિતી નથી કરાવો તો ડાયરેક્ટ સૂત્ર લખાયું સાબિતી કરવી હોય તો પૂછાતી નથી પણ જો સૂત્ર પર બે ની સાબિતી મેં તમને બતાવી પહેલી d/dx sin inverse x નો સોનું સૂત્ર 1 upon under root 1 minus x પછી બીજો સૂત્ર d/dx cos inverse x નું સૂત્ર -1 upon under root 1 minus x ત્રીજું સૂત્ર d/dx tan inverse x આનું સૂત્ર 1 upon 1 plus x square ચોથું સૂત્ર d/dx cot inverse x નું -1 upon 1 plus x square પાંચમું સૂત્ર d/dx sec inverse x તો 1 upon mod x under root x square minus 1 અહીંયા કન્ડિશન છે x greater than 1 અને cosec નું છઠ્ઠું સૂત્ર d/dx cosec inverse x નું સૂત્ર -1 upon mod x under root x square minus 1 x greater than 1 આ બરોબર આ બે ઘણીવાર એમસીક્યુ માં પૂછાણા છે cosec inverse x અને sec inverse x બરાબર છ સૂત્ર નવા એડ થયા બરાબર હવે આના રિલેટેડ દાખલા કરશું આપણે તો અહીંયા ટેબલ બનાવીને તમને આપેલું પણ છે બરાબર છે તમે ટેબલ પર જોઈ શકો ઉદાહરણ 26 અને 27 એ બે આ સૂત્રમાં જ આવી ગયું બરાબર છે આનું 27 નું ઉદાહરણ છે ઉદાહરણ 27 અને sin inverse નું આપણે સાબિત કર્યું ઉદાહરણ 26 પર સાબિતી હવે 5.3 ના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ખાસ સૂત્ર એક પેજમાં લખીને થોડા 14 અને બીજા 6 એટલે ટોટલ 20 થયા બરાબર બધા સૂત્ર તમને યાદ હોવા જોઈએ તો જ તમને દાખલા આવડશે હાલો આગળ હવે આના દાખલા અને યાદ રાખવાની ટેકનિક યાદ રહી ગઈ ને sin અને cos બે સરખા 1 upon under root 1 minus x square sin માં પ્લસ અને cos માં માઇનસ tan અને sec બે સરખા 1 upon tan tan અને cot બે સરખા tan માં 1 upon 1 plus x square cot માં -1 upon 1 plus x square sec અને cosec સરખા sec માં આવશે 1 upon under mod x into under root માં x square minus 1 અને cosec માં -1 upon mod x under into અંડર રૂટ માં x સ્ક્વેર માઇનસ 1 બરાબર આ રીતે યાદ રાખવાની પેર માં યાદ રાખવાની ટેકનિક છે હવે આગળ આને રિલેટેડ દાખલા આપણે જોશું 5.3 નો 9 નો y બરાબર sin ઇન્વર્સ 2x plus 1 plus x square તો જો હવે આવો આપણે ત્રિકોણ ઇન પ્રતિવિધેય વાળું જે બીજું ચેપ્ટર હતું એમાં પણ આપણે દાખલા ભણ્યા છે પહેલા ડાયરેક્ટ વિકલન કરવાની જાવ ને કે અઘરું પડી જશે હવે જો પહેલા ધારવાનું કે x બરાબર શું ધારો તો સૂત્ર બને કે x બરાબર tan થીટા ધારો તો જો હવે અહીંયા tan થીટા મૂકો તો y બરાબર sin ઇન્વર્સ આ શું થશે 2 tan થીટા upon 1 plus tan square થીટા આસાની ફોર્મ્યુલા થઈ ગઈ આસાની ફોર્મ્યુલા થઈ ગઈ sin 2 theta ની ફોર્મ્યુલા થઈ ગઈ કે ના થઈ ગઈ બરોબર sin ઇન્વર્સ sin 2 theta હવે જો sin ઇન્વર્સ છે sin ઉડી જાય 2 theta y બરાબર theta ની વેલ્યુ મૂકી દો theta બરાબર શું થશે આના પરથી tan ઇન્વર્સ x તો હવે મૂકી દો 2 tan ઇન્વર્સ x હવે આનું વિકલન કરો dy/dx 2 એમ ના tan x નું 1 upon 1 plus x square જવાબ આવશે 2 upon 1 plus x square આ જવાબ આવે ની ગયો છે કે નહીં ઇઝી બરાબર હવે તમે ડાયરેક્ટ કરવા જાઓ આ આખો x એનું dy/dx તમે આવી મેથડ લોંગ મેથડ થી કરવા જાઓ તો કે y = sin ઇન્વર્સ
2x plus 1 plus x square. अनु dy by dx में बैठे sin inverse की फॉर्मूला तो 1 upon under root 1 minus x square अनु square 4x square upon 1 1 plus x square नो square और तो बहुत लेंथी थी जैसे रख लो पर आधी इतनी थी करवानी यहाँ पर अब आधी तो करवानी है तारी ने तो इजी पड़ से विचारी मिलो अगर दसवां रख लो तुमने खबर पड़ी जाओ जो कई सूत्र बने छे त्रिकोणमिति ना सूत्र तुमने कंप्लीट आवडता असे तो आईसी पडसे जो वे अगर तुमने खबर खबर पड़ी जाए जदे रामा आउ देखाय એટલે sin इनवर्स से बा यहां tan tan तुमने खाली के लाइक થઈ ગયો કે 2 tan थीटा अपॉन 1 plus tan स्क्वायर ई sin √ थीटा ની ફોર્મ્યુલા છે હવે બીજો સૂત્ર બીજો 10 નો રાખો y बराबर tan इनवर्स 3x minus x cube upon 1 minus 3x square यहाँ जो बाजू में थी आईपी चे कंडीशन बराबर minus 1 by root 3 थी x 1 by root 3 आपने डिजाइन ना थी आपे जो दिया बराबर त्रिकोण मिति में अच्छे करता था जो अबे नहीं है देखने से कोई सूत्र x बराबर tan थीटा धारो इंप्लाइज थीटा बराबर tan इनवर्स x तो जो मुकी जो तो y बराबर tan इनवर्स 3 tan थीटा माइनस tan क्यूब थीटा अपॉन 1 माइनस 3 tan स्क्वायर थीटा तो जो आसानी फॉर्मूला थी तुमने लाइट थावी जोइए आ tan 3 थीटा ની ફોર્મ્યુલા થઈ ગઈ એ હવે જો હવે આ 3 થીટા આવે ખબર આપણે ત્રિકોણમિતિમાં શું કરતા હતા આપણે ઉડાડી શકાય આનો જવાબ 3 થીટા આવે ખરો બરાબર છે પણ આ જોવું પડે કે 3 થીટા એ tan ઇન્વર્સ ની રેન્જ માં છે તો જો પહેલા આપણે અહીંયા આવ્યું છે એના આમ કરીને બતાવવાનો પરીક્ષામાં પણ તો જો હવે આપણે tan ઇન્વર્સ એપ્લાય કરો તો tan ઇન્વર્સ 1 / √ 3 માઈનસ tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ 1 / √ 3 जो 1 upon root 3 tan માં ક્યાં આવે 3 છે આવે બરાબર sin 3 એટલે 1/2 અને cos 3 એટલે √3/2 બેની ભાગ ભાગાકાર કરો એટલે 1/√3 3 છે આવશે અને tan ઇન્વર્સ માંથી માઈનસ બહાર નીકળશે 3 છે એટલે π/6 આ થીટા થઈ ગયું ના થઈ ગયું π/6 તો જો આપણે 3 થીટા જોઈએ 3 વડે ગુણું તો ચેન્જ ના થાય તો આમ થઈ જશે માઈનસ π/2 આ 3 થીટા થઈ જશે ના π/2 હવે આ tan ઇન્વર્સ ની વિસ્તારમાં છે કે નહીં આ લખવું પડે ડાકો પૂછાયેલો વિદ્યાર્થી મિત્રો પહેલો ડાકો કર્યો તો એમાં કન્ડિશન નથી એટલે મેં કહ્યું નહોતું પણ આમાં કન્ડિશન હતી એટલે આ કરવું ફરજિયાત છે બાજુમાં લખજો છે tan ઇન્વર્સ એટલે ડાયરેક્ટ તમે આ બેનો ઉડાડી શકો બરાબર એનો વિસ્તાર 3 થીટા માં આવી જાય 3 થીટા નો એ tan ઇન્વર્સ ના રેન્જ માં છે જ એટલે આપણે આ બેનો ઉડાડી દઈએ 3 થીટા એનો જવાબ આવે હવે થીટા ની વેલ્યુ મૂકી દો थीटा की वैल्यू से tan इनवर्स x હવે આનું વિકલન કરવાનું આ સિમ્પલ હવે આપણે એક જ સ્ટેપ વિકલન કરીએ તો આનું dy / dx શું થશે 3 માં માન 1 / 1 + x² 3 / 1 + x² આ જવાબ આવે બરાબર MCQ પણ પૂછી શકે અને દાખલો પણ પૂછે છે હવે આગળ હવે વિદ્યાર્થી મિત્રો હવે તમે 11 12 13 14 ને 15 એ ઘરેથી કરવાના છે બરોબર છે કયા કયા 11 12 13 14 અને 15 બરોબર છે મને ના આવડે તો મને કહેજો આ હોમવર્ક ના દાખલા છે આ મેથડ પૂરી થઈ જાય પેલા x ધારવાનું અંદર નું સૂત્ર હજી બનાવવાનું આવું હશે x કયો ધારું તો આના અહીંયા હોય ને એના પ્રમાણે સૂત્ર બનતું હોય જો અહીંયા મેં tan થીટા ધાર્યું તો tan 3 થીટા નું સૂત્ર બની જાય ને ઉડી જશે બરોબર કન્ડિશન આપેલી હોય તો એને ચેક કરવાનું બરાબર હવે નેક્સ્ટ મેથડ ઘાતાંકીય અને લઘુગુણકીય વિધે આપણી આગળ વાત થઈ હતી ઘાતાંકીય વિધે એટલે log x નું વિકલન 1 / x કેમ થાય અને લઘુગુણકીય વિધે એટલે કે log x અને ઘાતાંકીય વિધે એટલે a / x બરાબર એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું